હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે ગુજરાતીમાં પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો ભણતા હતા, તો એમાં આપણે ભાગ 3 સુધી ભણ્યા. હવે આપણે આગળ ભાગ 4 ભણીશું. તો ચાલો તમારી ગુજરાતીની બુકમાં પેજ નંબર 71 ખોલો. તો આજે આપણે શું શીખીશું? પેરાસૂટ બનાવીએ. તો એના માટે જરૂરી વસ્તુ શું જોઈએ? હાથ રૂમાલ, દોરીના 4 ટુકડા અને પથ્થર. તો હવે જોઈએ કેવી રીતે બનાવશું. તો પેરાસૂટ આપણે કેવી રીતે બનાવશું એ જોઈએ. હાથ રૂમાલના ચારે છેડે ખૂણેથી એક સરખી લંબાઈના દોરીના ટુકડા બાંધો. આપણો જે હાથ રૂમાલ હોય ચોરસ, એના ચાર છેડે સરખે એક સરખી દોરીના ટુકડા આવી રીતે બાંધવાના છે. દોરીના ચારેય ખુલ્લા છેડાઓને પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો. પછી જે આ દોરીના ટુકડા છે આ ચાર, એને એક સાથે આવી રીતે ચારે છેડાને પથ્થર સાથે બાંધી દેવાના છે. દોરીઓ એક સરખી લંબાઈની રાખવી. આ દોરીઓ છે એક સરખી લંબાઈની રાખવાની છે. વડીલને સાથે રાખી અગાશી ઉપરથી આ પેરાસૂટને નીચે પડવા દો. પછી વડીલને, એટલે તમારા ઘરના કોઈ મોટા હોય, એમને સાથે રાખીને તમારે અગાશી ઉપર, એટલે ધાબા ઉપર જવાનું છે અને પછી આ પેરાસૂટને નીચે નાખવાનું છે. અગાશીમાંથી પથ્થરને પેરાસૂટ સાથે અને પેરાસૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે? પછી તમારે શું કરવાનું? એક પથ્થર બીજો લઈને જવાનો. તો પહેલા એક પથ્થર એકલો નાખવાનો અને જોવાનું, અને પછી આ પેરાશૂટ બનાવેલો જે પથ્થર છે, જે પથ્થરને આપણે પેરાશૂટ બનાવીને બાંધ્યો છે, એ નાખવાનો. બંનેમાં શું ફેર પડે છે જોવાનું. પ્રયત્ન કરો. એક હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી જુઓ. બે પથ્થરના બદલે ટમેટું વાપરીને જુઓ. તો તમે બીજી રીતે પણ બનાવી શકો. હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરવાનો, પથ્થરના બદલે શું વાપરવાનું? ટામેટું. 3. પથ્થરના બદલે સંચો વાપરીને જુઓ. પછી પથ્થરના બદલે સંચો વાપરીને પણ તમારે ટ્રાય કરવાનો. કહો, હાથ રૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે? ચલો, હાથ રૂમાલમાં આપણે કાણું હોય તો આપણું આ પેરાશૂટ કામ લાગશે? લાગે કે નહીં? તમે ટ્રાય કરીને જોજો, પછી મને કહેજો. ચાલો હવે જોઈએ ગીત. કયું ગીત છે? ચાલો જોઈએ. મારા ફળિયાને લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. તો શું કહે છે કે મારા ફળિયામાં, એટલે મારા આંગણામાં લીમડો છે, એ લીમડા ઉપર પોપટ રમે છે. એ પોપટની ગોળ ગોળ આંખ છે અને લીલી લીલી પાંખ છે, અને બોલે અને ઉડે એ સૌને ગમે છે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. પછી શું કહે છે કે મારા ઘરના આંગણામાં ચકલી રમે છે, એની ઝીણી ઝીણી આંખ છે અને નાની નાની પાંખ છે, એ રમતી અને ઉડતી સૌને ગમે છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. કે મારી નાની નાની બહેન છે એ ઘરમાં રમે છે, એની કાલી કાલી બોલી એટલે કાલું કાલું બોલે છે, એટલે નાના છોકરા બોલે ને એકદમ નાનું નાનું ધીમે ધીમે, એને શું કહેવાય? કાલું કાલું. તો એ કાલી કાલી બોલી એની, અને એની આંખ છે ભોળી ભોળી, અને રમતી અને હસતી સૌને ગમે છે. ચલો લખો કેવી છે. એક પોપટની આંખ, પોપટની આંખ કેવી છે? ગોળ ગોળ, અને એની પાંખ લીલી લીલી. બે ચકલીની આંખ, ચકલીની આંખ કેવી છે? ઝીણી ઝીણી, અને ચકલીની પાંખ
नानी नानी। त्रण बहनी नी आंख भोळी भोळी अने एनी बोली काली काली। चलो हवे जो लखो क्या छे ते पोपट। पोपट क्या छे? फळियामां। बे चकली तो चकली क्या छे? आंगणे। त्रण बहनी तो बहनी क्या छे? घरमां। सौने जो सौने शू गमे? उदाहरण तरीके बोलतो अने उड़तो पोपट तो एक रमती अने उड़ती चकली। बे रमती अने हसती बहनी। हवे शू छे? खाली जग्या ने खाली जग्या हूँ ये तमारा विषे लखवानुं के तमे तमारा घरमां बधाने केवा गमो छो। रमता अने हसता, रमता अने भणता ए तमारा घरमां तमे બધાને કેવા ગમો છે તમારે આ બે ખાનામાં લખવાનું છે। ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો। આ ચિત્ર આપેલું છે એના પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જો ઉદાહરણ તરીકે જોઈએ પોપટ કેવો છે તો પોપટ લીલો છે। હવે આ જોઈએ કાળી બિલાડી કેવી છે તો બોલો। અહીંયા ચિત્રમાં જો કાળી બિલાડી કેવી છે? જાડી। બંને માંથી કઈ બિલાડી પાતળી છે? આ બંને ચિત્રમાં જો કઈ બિલાડી પાતળી છે? સફેદ। તો લખવાનું કે સફેદ બિલાડી પાતળી છે। ચલો હાથી કેવો છે? જો ચિત્રમાં હાથી કેવો છે? જાડો। બંને માંથી નાનો કોણ છે? ગોળો। આપણે જાડો અને મોટો લખીશું। શું લખીશું? જાડો અને મોટો, અને નાનો કોણ છે? ગોળો। ચલો હવે આગળ જોવો પેજ નંબર 74 પર। કેટલી ચકલીઓ છે? કેટલી ચકલીઓ છે? ત્રણ। લોંગજી કેવા છે? તો આ લોંગજી અને આ શોર્ટજી, તો લોંગજી કેવા છે? લાંબા। બંને માંથી નીચું કોણ છે? શોર્ટજી। કાગડાનું પીંછું કેવું છે? નાનું। કયું પીંછું લાંબુ છે? મોરનું। ઉદાહરણ મુજબ વાક્યો બોલો। ચોક જાડો છે, બોલપેન પાતળી છે। તો આપણે આ શબ્દ આપ્યા છે એમનાથી આપણે વાક્ય બોલીશું। સસ્તું અને મોંઘું, તો તેલ સસ્તું છે અને ઘી મોંઘું છે, બરાબર। દડો ભારે છે અને ફુગ્ગો હલકો છે। ઝાડ ઊંચું છે અને છોડ નીચો છે, બરાબર। એવી રીતે કૂતરું મોટું છે અને ઉંદર નાનો છે। એવી રીતે વાક્યો બોલવાના। વાંચો અને સમજો। ચલા કોઠા પરથી આપણે વાક્યો વાંચીને સમજશું। તો એક, બિલાડી રમે છે। નાની બિલાડી રમે છે, તો સાના વિશે કીધું છે? આ બિલાડી વિશે શું કીધું છે? કે નાની। બે, નમ્રતા દોડે છે, તોફાની નમ્રતા દોડે છે, તો સાના વિશે કીધું છે? નમ્રતા વિશે। શું કહ્યું છે? કે તોફાની છે। ત્રણ, ઇરફાન દૂધ પીવે છે, ઇરફાન ગરમ દૂધ પીવે છે, તો સાના વિશે કહ્યું છે? ઇરફાન વિશે। શું કહ્યું છે? ગરમ દૂધ પીવે છે। ચાર, દ્વારકેશ જપ્પો પહેરે છે, દ્વારકેશ સફેદ જપ્પો પહેરે છે, તો સાના વિશે કહ્યું છે? દ્વારકેશ વિશે। શું કહ્યું છે? સફેદ જપ્પો પહેરે છે। પાંચ, રોબિનને માથે ચોટી છે, રોબિનને માથે લાંબી ચોટી છે, તો સાના વિશે કહ્યું છે? રોબિન વિશે। શું કહ્યું છે? લાંબી ચોટી। છ, આ મકાન મારું છે, મારું મકાન મોટું છે, તો સાના વિશે કહ્યું છે? મકાન અને શું કહ્યું છે? મોટું છે,
એવી રીતે આપણે આ લખવાનું છે, બરાબર? તો ચાલો આગળનું આપણે કાલે ભણીશું. ઓકે, બાય બાય.